हिम्मतनगर में आवेल एक विस्तार के ज्यां रस्ता के गटर की सुविधा न होवाथी गंदकीनो उग्र वधी गयो छे। अनेकवार रजूआतो करवा छतां पण कोई ज निवाड़ो न आवता अंते स्थानिकोए पोस्टर लखीने पोतानी रजूआत करवानुं शरू कर्युं छे। हिम्मतनगरना नगरपालिका विस्तार में आवेल फूलेश्वर गामना इंदिरा कॉलोनीना रहीशो वर्षोथी गंदकी साथे जीवन जीवी रह्या छे। जी हाँ, आ विस्तार गंदकी एटला हदे छे जे जे कोई त्यां थई जाए तो पहला दुर्गंधी त्राहित थई जाए। तो आ उपरांत मच्छरनो उपद्रव गंदकीनी एटली हदे छे कि पग मूकवा माटे पण सारी जग्या मळती नथी। तो अहीं स्वच्छताना नामे पण मींડું છે। અહીંના સ્થાનિકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, કારણ કે એક બાજુ વેરો ભરે છે, સ્વચ્છતા વેરો ભરે છે, પણ કોઈ સફાઈ માટે આવતું નથી। તેના કારણે હવે પોસ્ટકાર્ડ અભિયાન શરૂ કર્યું છે। ભુલેશ્વર વિસ્તારમાં અમુક જગ્યા એવી પણ છે કે જ્યાં ગટર લાઈન છે, પરંતુ અમુક જગ્યાએ તો કંઈ કામ જ થયું નથી। સ્થાનિકોના પણ આક્ષેપ છે કે જ્યાં પૈસાદારો રહે છે ત્યાં પાલિકા કામ કરે છે અને ગરીબ રહે છે ત્યાં કોઈ જ કામગીરી થતી નથી। આ મામલે અનેકવાર લેખિત અને મૌખિક સ્થાનિક લોકોએ રજૂઆત કરી છે, પરંતુ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી। અંતે સ્થાનિકો દ્વારા પોસ્ટકાર્ડ લખવાનું શરૂ કર્યું છે, ઘરે ઘરે જઈને પોસ્ટકાર્ડ લખવાનું શરૂ કર્યું છે અને તમામ પોસ્ટકાર્ડ નગરપાલિકા પહોંચાડવામાં આવશે। આ વિસ્તારમાં નથી સારા રોડ, નથી સ્ટ્રીટ લાઈટ, પણ લાઈટ ચાલુ તો કદીએ નથી થતી। અહીં સફાઈ જેને કારણે હવે પત્રવ્યવહાર શરૂ કર્યો છે। એક બાજુ હિંમતનગર નગરપાલિકાના શ્રેષ્ઠ અને સ્વચ્છ નગરપાલિકાનો એવોર્ડ મળ્યો છે, ત્યારે પાલિકાના વિસ્તારમાં આવતા લોકોની હાલત કફોડી બની છે અને રજૂઆતોને પણ ધ્યાને લેવાતી નથી, જેના કારણે સ્થાનિકોએ ગાંધીગીરી શરૂ કરી છે। હવે તો જોવું જ રહ્યું કે તંત્ર હજુ પણ આ વિસ્તારમાં સુવિધાઓ પૂર્ણ કરે છે કે કેમ। સૈયદ સોયબ, ZSTV, હિંમતનગર। અહીંયા 1984માં પ્લોટ મફત ફાળવવામાં આવ્યા હતા હિંમતનગર દ્વારા, હિંમતનગર નગરપાલિકા દ્વારા। અહીંયા વિસ્તારમાં જે લગભગ અહીંયાથી 50-60 ફૂટ અમીર એરિયો આવેલો હે, જે સોસાયટીઓ હોય અને ગરીબ એરિયો હે, એ અમીર એરિયામાં ગટર લાઈન અને ગરીબ એરિયામાં ગટર લાઈન નથી કરવામાં આવી આજ દિન સુધી, 1984 આજ દિન સુધી। 2015માં 2020માં લોકોએ અરજીઓ પણ આપી, ગરીબ લોકોએ, પણ અહીંયા ગટર લાઈન કરવામાં નથી આવતી। કારણ એ કે અમીર અને ગરીબ માન્ય નગરપાલિકાને અમે જણાવીએ છીએ કે આ તાત્કાલિક ધોરણે ગટર લાઈન કરવામાં નહીં આવે તો અમુ 2 મહિનાની અંદર ગટર લાઈન નહીં કરવામાં આવે, અમે ઉગ્ર આંદોલન કરીશું નગરપાલિકાની આગળ। પોસ્ટકાર્ડ શા માટે લખાઈ કે કારણ કે અમે અરજીઓ કરીને થાકે, એક અરજી જાય, બે જાય, 10 જાય, એટલે નગરપાલિકા આંધળી છે, દેખી નહીં શકતી, એટલે અમારે મજબૂરીથી અમે 500 પોસ્ટકાર્ડ હિંમતનગર નગરપાલિકાને લખ્યા છીએ આજે। માંગણી કે અમને ગટર લાઈનની સુવિધા આપે, રોડ રસ્તા સફાઈ કરી આલે, રોજ આવે નગરપાલિકા દ્વારા, અમારા પાસે ટેક્સ લે નગરપાલિકા, પાણી વેરો લેવાનો, સફાઈ વેરો લેવાનો, પણ સફાઈ નહીં કરવાની અહીંયા આવીને। કુમાર ભટ્ટ, અમારે આ સાહેબ થાંભલામાં લાઈટો નથી, અમારા રોડ સારું નથી, અમારા ગટરો નથી આવતી, અમને મચ્છર દન રાત ખાય કે સાહેબ અમે બીમાર થઈ જઈએ, કોઈ અમને અમારી અરજી કોઈ સાંભળતા નથી। રાતે મચ્છરો બહુ તોડી ખાય સાહેબ, પંખાથી નથી રહેવાતું, અમે ઘરવેરો ભરીએ, નર ટેસ્ટ ભરીએ તો સુધી અમને કોઈ સાંભળતું નથી, અમારે કોઈ વ્યવસ્થા મળતી નથી, કચરા વાળા કોઈને કે પેલા ટ્રેક્ટર વાળા નહીં આવતા, અમે જાતે સફાઈ કરીને બીમાર થઈએ સાહેબ, કોઈ આવતું જ નથી આ એરિયામાં, નગરપાલિકામાં ટેસ્ટ સુધી અમારે પાંચ પહોંચવું બી પડી સાહેબ, ટેસ્ટ ભરીએ પણ કોઈ આવતું નહીં આ જગ્યાએ, મચ્છર બહુ પડ્યા સાહેબ દાંતે રાત, અમારે કોઈ દવા છાંટવા વાળો નહીં આવતું નગરપાલિકામાં, આ બધા રોડ આવતો ને ભંગાર જેવા તો પડ્યા સાહેબ, શું કરવાનો, અંધારામાં કોઈ રિક્ષા વાળા નહીં આવે ને, અમે મરી જઈએ બીમાર, તો ખભાઈ કરીને લઈને જવું પડે તેડી। પોસ્ટર અમે કેટલા લખ્યા સાહેબ, તો અમારે 300 350 પોસ્ટર લખ્યા, પણ આજે પોસ્ટકાર્ડ લખ્યા ને તમે, લખ્યા અમે આજે સાહેબ પોસ્ટર, શા માટે લખ્યા?